नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारोनी शुरुआत करीशु आजना महत्वना मुख्य समाचारों थी। ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં વિશ્વવિખ્યાત બોટાદ જિલ્લાના સાળંગપુરમાં સાક્ષાત બિરાજતા કષ્ટભજન હનુમાનજી દાદા પવિત્ર ધરનું માસમાં દાદાને અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા છે, ત્યારે આજરોજ નાગરવેલના પાનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને આજરોજ વિવિધ પ્રકારના ઔષધિના શણગાર કરવામાં આવેલ હતો। આધિવ્યાધિ ઉપાધિની એકમાત્ર ઔષધિ એટલે શ્રી સાળંગપુર ધામ આજરોજ સાળંગપુરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, ત્યારે 3 દિવસની સરકારી જાહેર રજા હોય અને ભક્તો સાળંગપુરમાં દર્શનાર્થે જોવા મળ્યા હતા। સાળંગપુરના શ્રી કષ્ટભજન હનુમાનજી દાદા સાક્ષાત બિરાજે છે તે ભક્તો પણ પોતાના મુખે બોલે છે। તમામ ભક્તોના કામો દાદા પર શ્રદ્ધા રાખી દાદા તમામની મનોકામના પરિપૂર્ણ કરે છે તેવામાં બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તા આ ઔષધિ શણગારના દર્શન કરવા માટે દર્શનાર્થે આવેલ હતા અને તમામ હરિભક્તો દાદાની આરતીનો લાભ લેવા માટે ગામે ગામથી અને દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવેલ છે અને તમામ લોકોને સરકારના નિયમોનું પાલન કરીને જ દર્શન કરવા માટે પ્રવેશ મેળવવામાં આવે છે તેવી સરકારશ્રીનું ગાઈડલાઈનનું પાલન મંદિરના સેવકો દ્વારા કડકમાં કડક કરવામાં આવે છે, તેમજ દાદા પર તમામ હરિભક્તો દાદા દર્શનાર્થે આવે છે અને તમામ મનોકામના પરિપૂર્ણ થઈ છે। હરિભક્તોને દાદા પર શ્રદ્ધા પૂરી જોવા મળી રહી છે, તેમજ મંદિરની બહાર સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા જે તમામ હરિભક્તોને આયુર્વેદિક દવા તેમજ ઔષધિના વિવિધ પ્રકારની દવાઓનો લાભ પણ મળી રહે તે માટે સ્ટોલની વ્યવસ્થા પણ કરી હતી। રિપોર્ટર નિખિલ યાદવ, બીએન ન્યૂઝ ગુજરાતી, બોટાદ।